બીપર પર જોયું વાવાઝોડું કે જેણે કચ્છ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં મોટી તબાહી મચાવી છે પોરબંદર જિલ્લામાં આ વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા અનેક વીજફોલો તથા વૃક્ષોને જમીન દોષ કરી દીધા છે તો કાચા મકાનને પણ થોડે ઘણા અંશે નુકસાન થયું છે આ વાવાઝોડુંએ પોરબંદર જિલ્લામાં કેરીના બાગો ધરાવતા ખેડૂતોને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે કેસર કેરી માટે દેશ વિદેશમાં જાણીતા પોરબંદર જિલ્લાના બિલેશ્વર ખંભાળા હનુમાનગઢ સહિતના ગામોમાં આંબામાં તૈયાર થયેલ કેરીઓ તથા અનેક આંબાઓને વાવાઝોડાના કારણે ભારે પવનના કારણે જમીન દોષ કરી દીધા છે કેરીના બાગોમાં જ્યાં નજર કરીએ ત્યાં કેરીઓ નીચે ખરેલી પડી જોવા મળી હતી બિલેશ્વરની જ કેરીઓ રાજ્યના અન્ય જિલ્લાઓ તથા દેશ વિદેશમાં વેચાણ માટે જવા તૈયાર થઈ રહી હતી તે કેરીઓ આ ભારે પવનને કારણે આજે જમીનમાં પડી હતી અમારે ખાસ કરીને જે કેરીનું બિલેશ્વર ગામમાં જે આ વધારે કેરીનું છે એમાં અત્યારે લગભગ અમુક જગ્યા પર જે પહેલાં વરસાદના કારણે અમુક આ સોનમાખી જેવું માખીનું બેહવાનું હતું ત્યારથીને જ આખી કેરી બગડી ગઈ છે ને બીજા નંબરમાં પછી આ જે વાવાઝોડું આવ્યું છે વાવાઝોડાના હિસાબે અમારે જે ઓછામાં ઓછું એકથી દોઢ મહિનો દિવસની વાર હતી કે જે કેરી ઉતારવા માટે જે લગભગ બિલેશ્વરમાં પચાસ ટકા જે અમુક એવા બગીચા છે કે જે બાકી હતા ને અમુકને હજી ઓછામાં ઓછું મહિના દોઢ મહિનાની વાર હતી કેરી ઉતારવા માટે પણ હવે જે આ વાવાજોરાના હિસાબે છે તે અમુકને હવે કેરી હાવ સાફ સફાઈ થઈ ગઈ ખરી ગઈ છે હવે એમાં કંઈ બગીચામાં કોઈ જાતનું કંઈ રહ્યું જ નથી અત્યારે ઓછામાં ઓછું અમારું જોઈએ તો મારે ઓછામાં ઓછી દસથી અગિયાર લાખ રૂપિયા નુકસાની છે આંબામાં અત્યારે મારું એવી માંગણી છે કે હવે જે અમારું આ યુવા પેઢી છે એ રીતે ખેતીમાં શું કહેવાય ઓર્ગેનિક ખેતીમાં આવેલી છે આ યુવા પેઢી તો યુવા પેઢીને કારણ કે આટલું નવ દસ લાખ રૂપિયાનું જે ખેડૂતને નુકસાન જાય એ તો કોઈને ઓલું ન થાય એ માટે તો અમારું સરકારશ્રી પાસે આટલી માગણી છે કે અમને કંઈક આમાંથી વળતર આપે એ લોકો બસ બીજું તો હવે તો કોઈ આ બધું જે થવાનું હતું એ તો બધું થઈ ગયું જે વૃક્ષને બધું ફરી ગયા હે હવે એ તો કંઈ પાછું નવે ફરીથી કરીએ તો થાય બધું અમે અત્યારે તો અમારા જેવું પીપર નામના વાવાઝોડાએ જે રીતે ખેડૂતોને ખાસ કરીને જે કેરીના જે પોરબંદર જિલ્લાનું જે કેસર કેરી માટે જે વિસ્તાર બિલેશ્વર વિસ્તાર જે પ્રખ્યાત છે અને જ્યાં મોટી સંખ્યામાં કેસર કેરીનો જે ઉત્પાદન છે થતું હોય છે ત્યાં આ જે વાવાઝોડાના જે અસરના કારણે જે પવન છે જે પવનને કારણે જે કેરી છે તે કેરીના આંબાઓ છે તેનો શોથ વળી ગયો છે મોટી સંખ્યામાં જે નુકસાન છે તે નુકસાન ખેડૂતોને આ જે પવનના કારણે થયું છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પોરબંદર જિલ્લાનું જે બિલેશ્વર ગામ છે ત્યાંનું જે દ્રશ્ય છે અને અહીં જે આંબાના જે બાગ છે તે બાગમાં કેરીઓ છે તે કેરીઓ ખરી ગઈ છે અને જે આંબાઓ છે તે આંબાઓ પણ જે મોટી સંખ્યામાં જે પડી ગયા છે જેના કારણે જે ખેડૂતો જે છે ખેડૂતો આ કેરી નહીં પરંતુ ખેડૂતોની મહેનત છે તે મહેનત નીચે પડી ગઈ હોય અને જે તેમની મહેનત છે તે પાણીમાં ગઈ હોય તે રીતની જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ખાસ કરીને આ જે કેસર કેરીના જે આંબાઓ છે તે પડી જતા લાખો રૂપિયાનું જે નુકસાન છે તે ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે ખાસ કરીને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે આ કેરી જે છે તે બજારમાં વેચાવવા માટે જે કેરી જવાની હોય તે કેરી આ છે તે નીચે ખરી ગઈ છે ને આ લોકોએ ફરજિયાતપણે આ કેરીઓ છે તે નીચેથી જે ઉતારી અને જે લઈ લેવી પડી રહી છે અને કેરી છે તે ખરી જતા તેઓને મોટું નુકસાન છે તે સહન કરવાનો વારો હાલ ખેડૂતોને આવ્યો છે આપણી સાથે આજે બિલેશ્વર ગામનું જે બગીચો છે ત્યાંના જે ભૂપતભાઈ વડેદરા જે છે ખેડૂત તેમની સાથે વાત કરીશું ભૂપતભાઈ આજે પવનના કારણે જે વાવાઝોડાની અસરના કારણે જે તમારે કેટલા વીઘામાં આજે બગીચો કેરીનો હતો અને એના હિસાબે કેટલું નુકસાન છે તે તમારે આજે સહન કરવું પડ્યું છે મારે આ બગીચો છે ને ત્રીસ વીઘાનો અને બારસો ઝાડ છે બારસો ઝાડમાં મિનિમમ અમારે બાર દસથી બાર લાખ રૂપિયાની અત્યારે નુકસાની ભોગવવી પડે કારણ કે હવે આ બધું તો શું છે કે જ્યાં નીચે પડી ગયું એનો તો કાંઈ એક રૂપિયો ઊભો ન થાય હવે અત્યારે જો એ બારે કાઢીને મજૂરી દેવી પડે કે આ માથે પાટવું આ ભગવાનના ઘરની કુદરતના ઘરની ઠપાટ લાગે એટલે આપણે એમ માણસ જૂની કહેવત છે કે માથે પાટું તો આમને માથે પાટું એટલે એવું છે એ બધું ભાઈ ભાઈ અત્યારે આપણે તમે આમાં મહેનત આટલી કરી છે એટલા આની પાછળ બરાબર રાત દિવસ ઉજાગરો કરીને આટલી જે આંબા છે તે ઊભા કર્યા છે જે આનો જે ઉતારો છે એ જો આ વાવાઝોડું નું આવ્યું હોત આ પવનનું આવ્યું હોત તો એક પૈસામાં ગણીએ તો કેટલા લાખનું તમને ખાલી આ નુકસાન પૈસામાં ગણી શકીએ આપણે દસ થી બાર લાખ રૂપિયા ફાઇનલ દસ થી બાર લાખ રૂપિયાને નુકસાનની મારે બગીચામાં તો હવે આ નુકસાની સામે આજે ઝાડ બીજા પડી ગયા ને ભાંગી ગયા એ નુકસાની મોટી છે તો હવે એ ત્રણ સુધી એની આવક તો બંધ થઈ જાય ભાંગી ગયેલ ઝાડ ત્રણ વરસ જ્યારે કોરાય કોરાયને પાછું એમાં ફ્લાવરિંગ આવવાનો સમય થાય ત્યારે આવે તો ત્રણ વર્ષે એ આવે તો ત્રણ વર્ષ સુધીની એ નુકસાની અમને બહુ નડશે આ નુકસાની તો અમારા ભાઈમાં હતી ને આવી ગઈ પણ ઓલી નુકસાની આનાથી મોટી કે એક વરફ વાવાજોડો આવે પણ ત્રણ વરસનું અમારે સમજવાનું અત્યારે જે રીતે આ તમને બગીચાઓમાં જે નુકસાન જ્યાં ઝાડ પડી ગયા છે કેરીઓ ખરી ગઈ છે તો જો આ વાવાઝોડું ન આવ્યું હોત પવન ન ફૂંકાણો તો હજી કેટલા સમયે કેરીનો ઉતારો તમે રહી શકત અને આ જે પરિસ્થિતિ થઈ છે લોકોમાં ખાસ કરીને એવું હોય છે કે ખેડૂત જે છે તે જે અન્ય પાકો લેતા હોય એને જ નુકસાન થતું હોય પરંતુ આ જે બાગાયતી કહેવાય કે ટૂંકમાં જે કેરી સહિતના પાક છે આ પાકોમાં જે એટલું નુકસાન થાય છે ખરેખર સરકાર દ્વારા આને લઈને શું પગલાં લેવા જોઈએ તમને શું લાગે હવે આ આના આ જેટલી બધી નુકસાનને અમે સહન કરીએ ને તો એની સામે કમસે કમ અમને જો આનો બાગાયતના વીમા આપે અને વીમાઓ અમને જો મંજૂર થાય ને તો અમારે સરકાર પાસે કોઈ બીજી અપેક્ષા ન રહીએ અમારી એક તો પહેલાં એ છે માગણી અને બીજા નંબરમાં કે અત્યારે જો આ વાવાઝોડા છે અતિ કોઈ અતિવૃષ્ટિ છે તો એમાંથી અમને એક બચવાની જગ્યા મળે આ તમારા જે બગીચામાં ખાસ કરીને જે કેરી જે છે કેરીની જે સાઈઝ છે જે ખૂબ જ મોટી અન્ય જે આંબાઓ જોવા મળે એના મોટી સાઈઝ છે આ તો આવડી આ કેસર આ તમારી કઈ કેસર કેરી છે અને આટલી પ્રમાણમાં જે આ આંબાઓ જે છે તમે આ આંબાઓ ઊભા કરવા માટે કેટલા વર્ષો લાગ્યા તમને મને આ પાંચ વર્ષ લાગ્યા બે હજાર અઢારની સાલમાં આઠમા મહિનાની છઠ્ઠી તારીખે મેં એનું વાવેતર કર્યું એટલે આ આઠમા મહિનાની છ તારીખ આવે એટલે ફિક્સ પાંચ વર્ષ થાય તો પાંચ વર્ષે મેં આ બગીચો ઊભો કર્યો અને આવડું ફળ કરવા માટે આને ઓર્ગેનિક સિવાય મેં અત્યાર સુધી મેં એક પણ દાણો ડીએપીનો નથી દીધો કે પેસ્ટિસાઈડ કોઈ જાતની દવાનો છંટકાવ કર્યો બાકીનો દેશી સિવાય કાંઈ ને દેશી ખાતર છે પછી આપણે જે ઓર્ગેનિકમાં અળસિયાનું ખાતર છે પછી બિલ્લાનો રગડો છે અને બીજા નંબરમાં આંકડાનો જે રગડો છે એ બધાય છે ને એ બધાય રેડ પીવડાવીને જ આને મેં મોટા કર્યા આપણે જોઈએ કે આ જે નુકસાન જે પવનના કારણે વાવાઝોડાના કારણે થયું ખેડૂત તરીકે ખરેખર આ જ્યારે કોઈ વ્યક્તિ જ્યારે બજારમાંથી કેરી ખરીદી લઈ ખરીદીને પોતાના ઘરે જાય તો એક બે કેરી બગડી જાય તો પણ તેને એમ થતું કે કેરી બગડી ગઈ આટલી પ્રમાણમાં કેરી બગડી ગઈ એ ખેડૂત તરીકે કેવી વેદના છે ટૂંકમાં શું કહેશો હવે એ તો વેદનાની તો વાત જ શું કરવી કારણ કે હવે જ્યારે અમે કેરીનો એક પણ નાની જ્યારે કેરી હોય ને અમારો મજૂરનો છોકરો કે મજૂર કે અમે અમારો બળોદેમાં ઘહીન જો ક્યારેય પાંચ કેરી ખેરે તો અમે એને લાફો લઈએ અમે પોતે એનું એટલું જતન કરતા હોય કે એની વાત ન પૂછો અને હવે આજે આ કુદરતના ઘરની નુકસાની આવી ગઈ તો અમે આ બેઠા તમારી સામે ઊભા જુઓ નિવેદન આપીએ તમે જે અમારી પાસે માંગો હોય બીજું તો હવે આમાં શું કરવું તો જે રીતે આ કેરીના જે બગીચાના જે માલિક છે ભૂપતભાઈ તેઓએ જણાવ્યું કે આ જે તેઓને જે નુકસાન છે તે નુકસાન માટે તેઓ પાસે શબ્દ નથી અને જે તેમની મહેનત છે તે મહેનત પણ આજે આ પવનમાં વાવાઝોડામાં નીચે પડી ગઈ હોય તેમ આપણે જોવા મળે છે રાત દિવસ મહેનત કરી અને જે રીતે પોતાના પરિવારની જેમ આ આંબાનું જે રીતે જતન કરી અને જે આંબા ઉછેર્યા અને આટલા પ્રમાણમાં જે લાખો રૂપિયામાં નુકસાન ગઈ છે તેને લઈને સરકાર દ્વારા આ રીતે જે રીતે ઓર્ગેનિક આંબા સહિતની જે ખેતી કરે છે તેઓને ખરેખર અહીં આવી સર્વે કરી તેમની જે પરિસ્થિતિ છે તે સમજી તેમને જરૂરી સહાય મળે તો જ આવા ખેડૂતો જે છે તે ફરીથી ઊભા થઈ અને ફરીથી આ જે તેમના બગીચા છે તે સરખા કરી શકે એમ છે પ્રતિષીલું બિલેશ્વર ગામ પોરબંદર મિરર